જામનગરની અંબિશા મેડિકલ કોલેજ ખાતે રાજ્યના કૃષિ મંત્રી આરસી પ્રદુના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભારત કાર્યક્રમ યોજાયો. ગરીબો માટેની વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાનો જરૂરિયાતમંદ લોકોને લાભ લેવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા અનુરોધ કરાયો હતો. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ઝારખંડના રાંચી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાયેલ શુભારંભ અન્વયે જામનગર સ્થિત એમપી શાહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં કૃષિમંત્રી આરસી ફળદુના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં આ યોજનાનો શુભારંભ કરાયો હતો. જામનગરની એમપી શાહ કોલેજ ખાતે દેશભરમાં પ્રારંભ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે યોજાયેલ કાર્યક્રમનું દીપ્રાગટ્ય કરી શુભારંભ કરાતા કાર્યક્રમના અધ્યક્ષ અને કૃષિમંત્રી આરસી ફળદુએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ આ યોજનાને દેશના આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ ગણાવી સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગરીબો માટેની વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાનો જરૂરિયાતમંદ લોકોને લાભ લેવા અનુરોધ કરાયો અને સરકારની સંવેદના સામાન્ય જનતાની સાથે હંમેશા હોવાનું જણાવ્યું હતું. જામનગર જિલ્લામાં કુલ 77,952 લાભાર્થીઓ છે, જેમાં જામનગર ગ્રામ્યમાં 27,069, જામનગર મહાનગરપાલિકામાં 41,962 અને નગરપાલિકામાં 8,921 લાભાર્થીનો સમાવેશ થાય છે. આ તકે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મૂળભાઈ બેરા, મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય મિકજીભાઈ ચાવડા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનકરા, શાસક પક્ષના નેતા દિવેશભાઈ અકબરી, કોર્પોરેટર કલેક્ટર રવિશંકર, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, એમપી શાહ મેડિકલ કોલેજના ડોક્ટરોની બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જે આપણા દેશના પનોતા પુત્ર અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઝારખંડના રાંચી ખાતેથી આયુષ્યમાન ભારત યોજનાનું લોન્ચિંગ કરી રહ્યા છે, દેશવાસીઓ જે સામાન્ય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, ગરીબ પરિવારોને માટે આ આશીર્વાદરૂપ યોજના છે. 5 લાખ સુધી હોસ્પિટલમાં ખર્ચ થાય ત્યાં સુધીની સારવાર સામાન્ય માનવીને મળવાની છે, એવા એક ઐતિહાસિક કાર્ય માટે આજે જ્યારે દેશવાસીઓ ને નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્યમાન ભારત યોજના, આરોગ્યલક્ષી યોજના આપી છે, ત્યારે હું ગુજરાતના એક નાગરિક તરીકે અને રાજ્ય સરકારના મંત્રી તરીકે આ યોજનાને વધાવું છું અને નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ ગુજરાતની જનતા વતી અભિનંદન કરું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે નરેન્દ્રભાઈનું શરીર સ્વાસ્થ્ય સુંદર રહે અને જામનગર જિલ્લામાં પણ આજે આયુષ્યમાન ભારતના લોન્ચિંગ વેળાએ કાર્યક્રમ થયો, ખૂબ સારી રીતે સારી સંખ્યામાં બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાની જનતાને પણ આ યોજનાનો લાભ પ્રાપ્ત થવાનો છે, એ વાતનો મને આનંદ છે. રાંચી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર.